જય શ્રી ગોપાલલાલજી મહારાજશ્રીની સુરત સૃષ્ટિ દ્વારા આયોજિત શ્રી ધ્વજબંધ મહામંડપ મહોત્સવ મિતિ ઉત્સવ અને જય ગોપાલ બોલાવાના અલૌકિક મનોરથના આ મંગલ પ્રસંગે ઉપસ્થિત આ ટ્રસ્ટના પ્રમુખશ્રી સૌ ટ્રસ્ટીઓ અને વાહલા વૈષ્ણવજનોને જય ગોપાલ મને વિષય આપ્યો છે કે બે પેઢીઓ વચ્ચેનું અંતર ઓછું કેવી રીતે કરશું હું મારા વિષય પર આવું અને વિષયની વાત કરું એ સુરત સૃષ્ટિના સૌ આયોજકો અને ભક્તોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આપ આટલા સરસ મજાના જુદા જુદા કાર્યક્રમો એનું આયોજન કરી રહ્યા છો અને હું રિપોર્ટ સાંભળતો હતો સમગ્ર વર્ષ દરમિયાન કેટલા સરસ અને અદભુત સૃષ્ટિ દ્વારા થયું છે ને એ બદલ હું સૌને વંદન કરું છું અને તમને સૌને અભિનંદન પાઠવું છું આવા કાર્યક્રમો આપણને આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધવા માટે પ્રેરણા પૂરું પાડવાનું કામ કરતા હોય છે એક નાની એવી વાત સાથે એ બાબતને અને પછી આપણે વિષય પર જઈએ ઘણી વખત આપણને મનમાં પ્રશ્ન થતો હોય કે આવા કાર્યક્રમો બધા શું કામ શું કામ બધા ભેગા થઈએ છીએ કેમ જયગોપાલ બોલાવવાનો મનોરથ કરીએ છીએ કેમ મહામંડપ કરીએ છીએ કેમ સત્સંગ કરીએ છીએ આ સમયનો બગાડ સંપત્તિનો બગાડ એવું નથી તો એ બાબતની થોડી પેલા સ્પષ્ટતા કરવી છે કે આવા કાર્યક્રમો શું કામ થતા હોય અને એ કાર્યક્રમોને લઈને એમાં ભાગીદારી કરવાને લઈને એમાં સહભાગી થવાને કારણે એનો ભાગ બનવાને કારણે આપણને શું ફાયદા થતા હોય બે મિત્રો હતા અને એ બંને મિત્રોમાંથી એક મિત્ર આસ્તિક હતો અને બીજો મિત્ર નાસ્તિક હતો જે આસ્તિક મિત્ર હતો એ આ પ્રકારના કાર્યક્રમોમાં જાય એ સત્સંગમાં જાય અને નાસ્તિકને આવી બધી જ બાબતોથી નફરત એ એનાથી દૂર રહે એ હંમેશા એવું માનતો કે આ સમય અને સંપત્તિની બરબાદી છે અને સત્સંગમાં જવાથી કે આવા ધાર્મિક કાર્યક્રમોમાં જવાથી હંમેશા આપણો સમય અને સંપત્તિ બંને બગડે છે એક વખતે બંને મિત્રો બેઠા હતા એમાં જે પેલો નાસ્તિક મિત્ર હતો એમણે પોતાના નાસ્તિક મિત્રને એવું કહ્યું કે તું આવી રીતે આ સત્સંગમાં અને બધા કાર્યક્રમોમાં જાય છે તને એવું નથી લાગતું કે તારો સમય બગડે છે સંપત્તિ બગડે છે પહેલાં કહ્યું ના બિલકુલ નહીં કોઈ સમય નથી બગડતો કોઈ સંપત્તિ નથી બગડતી હું સત્સંગમાં જાઉં છું તો એને કારણે મને પોતાને ફાયદો થાય છે તરત જ એમને નાસ્તિક મિત્ર એવું પૂછ્યું કે તું આ સત્સંગમાં જાય છે હું માનું છું ત્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી

પહેલા મિત્રએ કહ્યું કે યાદ કશું નથી તો કે યાદ નથી તો પછી તું શું કામ જાય છે તને એવું નથી લાગતું કે તારો સમય બગડે છે તને કશું યાદ તો રહેતું નથી તું જાય છે બેસે છે પાછો આવે છે યાદ કશું રહેતું નથી તે શું કામનું તરત જ આસ્તિક મિત્રએ જેને ભગવાનમાં શ્રદ્ધા હતી એવા મિત્રએ પેલા નાસ્તિક મિત્રને પૂછ્યું કે દોસ્ત મને તું એટલું કે આ વાતને હમણાં બાજુ પર રાખ ભાભી તને રોજ સરસ મજાની રસોઈ જમાડે છે તે તો મને ચાર મહિના પહેલાંનું પૂછ્યું હું તો તને એક જ મહિના પહેલાંનું પૂછું છું કે એક મહિના પહેલા બપોરે ભાભીએ તને શું શું જમાડ્યું હતું મને કે જમવામ શું શું હતું પેલો કે એવું કંઈ થોડું યાદ હોય તો કે એક મહિનાની વાત જવા દે મને ખાલી દસ દિવસ પહેલાંનું જ કે કે દસ દિવસ પહેલા બપોરે તું શું જમ્યો તો કે એવું યાદ રાખવાનું ન હોય તો કે કેમ

આ પહેલી વાત અને હવે મારે જે વિષય પર આપને વાત કરવી છે બહુ જ મહત્વનો વિષય છે આપણને ભજન કરવાની સત્સંગ કરવાની આ પ્રકારના મનોરથોમાં જવાની મજા ત્યારે જ આવે કે જ્યારે આપણો પરિવાર આપણી પારિવારિક મજા હોય એ આપણી પારિવારિક મજા આપણે કેવી રીતે જાળવી શકીશું પરિવારની અંદર બે પેઢી વચ્ચેનું અંતર આપણે દૂર કેવી રીતે કરીશું એના સંદર્ભમાં કેટલીક મહત્વની વાતો મારે તમારી સમક્ષ મૂકવી છે વાતની શરૂઆત એક સત્ય વાસ્તવિક ઘટના સાથે આપણે કરીએ વર્ષો પહેલાની વાત છે ત્યારે લાઈટ નોતી પ્રકાશ નોતો અંધારીયા યુગમાં આપણે જીવતા હતા તે સમયની આ વાત છે જરા ધ્યાનથી હવે સાંભળજો અરબસ્તાન નામનો એક દેશ જેવી રીતે આપણો ભારત દેશ છે એવી જ રીતે અરબસ્તાન નામનો એક દેશ અને એની અંદર આવેલું એક ગામડું એ ગામથી થોડે દૂર એક ઝૂપડું અને એ ઝૂપડાની અંદર એક સૂફી સંત નિવાસ કરીને રહેતા એ ગામથી દૂર રહેતા એમનું નામ હતું રાબિયા બસરી તે વખતે અંધારિયો યુગ હતો એટલે લોકો રાત્રે ગામની અંદર મશાલ પ્રગટાવતા તો ગામની અંદર આવી એક મશાલ પ્રગટાવેલી સાંજનો સમય હતો અને એ સમયે પેલા રાબિયા બસરી

મારી આંખો હવે નબળી પડી છે મને બહુ દેખાતું નથી અને તમે યુવાન છો તમે જો શોધશો તો ઝડપથી મળશે એ ચાર પાંચ યુવાનોએ સોય શોધવાની શરૂઆત કરી ગામના ચોકમાં પેલા મશાલના અજવાળામાં દસેક મિનિટ પ્રયત્ન કર્યો પણ સોય મળી જ નહીં દસ મિનિટના પ્રયત્ન પછી પણ બધા શોધે મળી નહીં એટલે એકને વિચાર આવ્યો કે આપણે પૂછીએ તો ખરા ખોવાય છે ક્યાં એટલે આપણે ત્યાં જ શોધીએ

સોઈ ઝુંપડામાં ખોવાય છે તો ગામના ચોકમાં શું માથા કુટ કરો છો યુવાનો બધા હશે અને હસતા હસતા કહ્યું કે તમે મુરખ જેવી વાત કરો છો તમે પાગલ જેવી વાત કરો છો કારણ કે સોઈ જો ઝૂપડામાં ખોવાય હોય તો ગામના ચોકમાં આ મશાલનું અજવાળું નહીં સાક્ષાત સૂર્યનારાયણ મધ્યાહને તપતા હોય ને તોય ના મળે કારણ કે સોય અહીંયા ખોવાણી જ નથી અહીંયા ખુવાણી ના હોય જ મળે કેવી રીતે મૂરખ જેવી વાત છે અને એ વખતે જે રાભિયાજી જવાબ આપે છે એ સાંભળજો આપણી વાતની શરૂઆત ત્યાંથી થાય છે રાભ્યાજી એ વખતે પેલા યુવાનોને એવું કહે છે તો હું એકલી નહીં દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા જ છે

પણ અપવાદોને બાદ કરતા મોટા ભાગના સુખ અને શાંતિ મેળવી શકતા નથી કેમ તો કે ખોવાયા છે જુદી જગ્યાએ અને શોધે છે 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 જુદી જગ્યાએ એ એ ખોવાયા ક્યાં પરિવારમાં કુટુંબમાં અને આપણે એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પદ પૈસો અને પ્રતિષ્ઠામાં એટલે પદ મળી ગયું પૈસો મળી ગયો પ્રતિષ્ઠા મળી ગઈ પણ છતાંય આનંદ ને સુખની અનુભૂતિ નથી થતી કારણ કે પરિવારમાં શોધવાનું રહી ગયું એ પરિવારની અંદર જરા ધ્યાન આપીને આપણે સુખ અને શાંતિના સાચા સરનામા સુધી કેવી રીતે પહોંચી શકીએ એની મારે વાતો કરવી છે વિષય આપણો છે બે પેઢી અંતર અંતરની જ્યારે આપણે વાત કરીએ ને આપણા શાસ્ત્રોએ ચાર પ્રકારના અંતરની વાત કરી છે જરા સમજો આપણા શાસ્ત્રોની અંદર જ આ વાત છે અને ચાર પ્રકારના અંતર આપણા શાસ્ત્રોએ કહ્યા છે એક દ્રવ્યાંતર અંતર બીજું જે કહ્યું છે એ કાલાંતર એક દ્રવ્યાંતર કયું બીજું કાલાંતર કયું ત્રીજું એ જ પ્રમાણે બધી બાબતોને ધ્યાનમાં લઈ દેશાંતર કયું અને ત્યાર પછીની ચોથી વાત કરી ભાવાંતર દ્રવ્યાંતર કાલાંતર દેશાંતર ભાવાંતર ચાર પ્રકારના અંતરની વાત કરી આ ચાર પ્રકારના અંતર એટલે શું પેલા કહ્યું દ્રવ્યાંતર દ્રવ્યાંતર એટલે પદાર્થ વચ્ચેનું અંતર

ભાવાંતર ભાવાંતર એટલે વિચારોનું અંતર ભાવનાઓનું અંતર બે પેઢીઓ વચ્ચે વિચારોનું બહુ જ મોટું અંતર પડી ગયું છે હમણાં હું બેઠો તો ત્યારે હિંમતભાઈ સાથે વાત થતી હતી હિંમતભાઈએ કહ્યું કે બે પેઢીની વાત જવા દો સાહેબ એક જ પેઢી વચ્ચે પણ વિચારોનું અંતર પડી ગયું છે અહીંયા એક જ ઉંમરની પાંચ બહેનોને કે એક જ ઉંમરના પાંચ ભાઈઓને હું ઊભા કરું

મને સામે જે જવાબ મળે એ જવાબ દસે દસ વ્યક્તિના સરખા હોય કે દસે દસ વ્યક્તિના જુદા જુદા હોય સરખા હોય 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 જુદા 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 કેવા એ વ્યક્તિના જવાબો બતાવે છે કે એક જ ઉંમરની વ્યક્તિઓના વિચારો પણ અલગ અલગ હોય તો સ્વાભાવિક છે કે અલગ અલગ પેઢીના વિચારો જુદા જુદા હોવાના જ હું તમને બંને વાત કરવાનો છું કે એક જ પેઢી એની બે વ્યક્તિઓ એની વચ્ચેનું અંતર કેવી રીતે ઘટે અને બે પેઢીઓ આપણે તો બે પેઢીઓ નહીં ત્રણ પેઢીઓની વાત કરવા જેવી છે કારણ કે હવે તો આમાં અમુક દાદા બેઠા છે એટલે ત્યાં તો ત્રણ દાદા અને દાદીઓ જે બેઠા છે ત્રણ પેઢી આવી ગઈ પોતાની પેઢી સંતાનની પેઢી અને પૌત્ર પૌત્રીની પેઢી એ બધી જ પેઢીઓ વચ્ચેનું અંતર ઓછું કેવી રીતે થાય એના પ્રેક્ટિકલ ત્રણથી ચાર ઉપાયો આપણી પાસે જે સમય મર્યાદા છે એ સમય મર્યાદાને ધ્યાનમાં લઈ અને હું તમારી સમક્ષ મૂકીશ આ વાતો એટલું યાદ રાખજો ખાલી સાંભળવાથી કોઈ ફેર નહીં પડે આ મારી વાત પહેલા એક બહુ સરસ વાત કહેતા ઇફ યુ લિસન યુ ફગેટ તમે સાંભળશો તો ભૂલી જશો ઇફ યુ રાઈટ ધેન યુ રિમેમ્બર તમે લખશો તો તમને યાદ રહેશે

પણ તમને જે લાગુ પડતું હોય એને સ્વીકારી અને એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરજો અને પછી તમે જોજો કે તમારું આજનું જીવન અને તમારું આવતીકાલનું જીવન એ બંને વચ્ચે તમને પોતાને ફેરફાર દેખાશે તમને પોતાને ફેરફાર અનુભવાશે એટલે માત્ર સાંભળવા માટે નથી કારણ કે મોટા ભાગે આપણે શું થાય કોઈ પણ જગ્યાએ જઈએ ને સાંભળવા માટે જ જઈએ છીએ તમે જોજો સાંભળવા માટે જ બીજું કશું જ નહીં સાંભળી લીધું ઘરે ગયા વાત પૂરી અને એટલે ગમે એટલી કથાઓ થાય ગમે એટલી પારાયણો થાય સમાજના પ્રશ્નો ઓછા થાય જ નહીં પરિવારના પ્રશ્નો ઓછા થાય જ નહીં કેમ કારણ કે સાંભળવા જવું છે આપણે ઉતારવા માટે થોડું જવું છે મારે છે માત્ર સાંભળવાથી ફેર નહીં પડે એને અમલમાં મૂકજો આજે કદાચ જયગોપાલ લાલજીએ મને એટલે જ નિમિત્ત બનાવ્યો હશે મારા મિત્ર જશવંતભાઈ એમના જસવંતભાઈના માધ્યમથી મને અહીંયા તમારી સમક્ષ અહીંયા મૂક્યો હશે એ કેટલીક વાત સુરત સૃષ્ટિને કહેવા માંગતા હશે અને એટલે જ મને નિમિત્ત બનાવ્યો હશે મને નિમિત્ત બનાવીને અહીંયા લાવ્યા હશે હું જે કંઈ પણ વાતો કહું છું સમજી રાખજો કે એમાં જય ગોપાલ મહારાજ શ્રીની પણ કંઈક ઈચ્છા હશે અને મને માધ્યમ બનાવીને એ તમારા સુધી વાત પહોંચાડવા માંગતા હશે એટલે આ વાત માત્ર સાંભળવા કે એને યાદ રાખવા પૂરતી મર્યાદિત નહીં રાખતા પણ લાગુ પડે ત્યાં અમલમાં મૂકજો ત્રણ ઉપાયો કયા હવે જે ત્રણ ઉપાયોની આપણે વાત કરવી છે કે આ અંતર ઘટે આપણે નજીક આવીએ એકબીજાની નજીક આવીએ એના માટે આપણે શું કરી શકીએ કેવી રીતે અંતર ઘટે સૌથી પહેલો ઉપાય અને આ બધા પ્રેક્ટિકલ ઉપાય હું વાત કરું છું સૌથી પહેલો ઉપાય એકબીજાને અનુકૂળ થવાનો અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો પહેલી વાત બેનો ભાઈઓ એવું સમજો સ્વીકારજો

એને ફળ પણ અલગ અલગ પ્રકારના બનાવ્યા એને ઋતુ પણ અલગ અલગ પ્રકારની બનાવી ક્યારેક 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 તાપ વરસાદ પણ અલગ અલગ પ્રકારના બનાવ્યા અને એ જ પ્રમાણે માણસોના સ્વભાવ પણ અલગ અલગ પ્રકારના બનાવ્યા એટલે ઘરમાં એક જ પ્રકારના સ્વભાવવાળી વ્યક્તિઓ હોય નહીં આ વાત પેલા સ્વીકારજો એક જ પ્રકારના સ્વભાવવાળી વ્યક્તિ હોય જ નહીં શક્ય જ નથી

સંગીત નો કાર્યક્રમ હોય ને અહીંયા જો વાજિંત્રો મને દેખાતા હતા હું અહિયાં જયારે આવ્યો મે જોયું આ તબલા પડ્યા છે સરસ મજાના જયારે કીર્તનો ગવૈયા આવી જાય તમે જોજો એક બાબત સંગીત પીરસવાનું શરૂ કરે એ પેલા આ તમામે તમામ લોકો એકબીજાના વાજિંત્રો એકબીજા સાથે મેળવે તમે જોજો પેલા મેળવણું કરે એમનું સીધું ગાવા ન મડે આવીને બધે આવીને કે હાલો મંડળ વગાડવા ભાઈ હાલો ભાઈ ભીમભાઈ તમે વગાડો હાલો ભાઈ તમે વગાડો અને આપણે એમ ન હોય પહેલા એકબીજા સાથે પોતાના વાજિંત્રો મેળવે તમારે જો એનો પેટીવાળો હોય એ તબલાવાળાને તરત કહેશે હજી એક થાપ આપતો એક એક થાપ એક 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 હા હવે બરોબર અને પછી તબલાવાળો પાછો પેટીવાળાને કહેતો હોય સેજ સુર ઊંચો સેજ ઊંચો સેજ ઊંચો સેજ નીચો નીચો એકબીજા રે મેળવે અને પછી જે સંગીત એમાંથી ઉત્પન્ન થાય આપણને બધાને ડોલાવે પણ જો એ સૂર કે તાલ મેળવ્યા વગર સીધે સીધું ગાવાનું ચાલુ કરે તો ગોટાળા થાય આપણે ઘરની અંદર એકબીજા સાથે સ્વભાવ મેળવ્યા વગર જ ગાઈએ છીએ ને એટલે ગોટાળા થાય એકબીજાના સ્વભાવ આરે સ્વભાવ મેળવો ઓળખો એકબીજાને અહીંયા આટલી મોટી સંખ્યામાં બેનો બેઠી છે જો સમજો મારે તમને કેવું છે કે તમે જ્યારે રસોઈ બનાવો તમારા રસોડાનો મસાલિયું ઘણું બધું કહી જાય બોલો તમે રસોઈ બનાવો છો ત્યારે મસાલિયું શાક વખતે ચટણી હોય હળદર ધાણાજીરું હોય મેથી હોય રાય હોય આ બધું હોય અને બધાયના સ્વભાવ જુદા જુદા બધાયના મરચું તીખું લાગે મીઠું ખારું લાગે મેથી કડવી લાગે રાય તુરી લાગે બધાનો સ્વભાવ જુદા જુદા પણ છતાંય જે બેન ને એ બધું સરસ માફકસર નાખતા આવડે ને એ ટના ટન શાક બનાવી શકે મારે એ જ કેવું છે આ મસાલિયા થી તમને સરસ રસોઈ બનાવતા આવડે છે તો ઘરે એ રીતે સ્વભાવ મેળવો ને એકબીજા ન હોય કોક તીખા હોય જ સમજો આમાં બધા કે ના મીઠા 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 એમ મજા ન આવે ડાયાબિટીસ થઈ જાય એમાં તીખું જોઈ ખારું જોઈ તુરું જોઈ કડવુંય જોઈ અને તો જ સરસ મજાની રસોઈ બને ખાલી એક જ પ્રકારના સ્વાદથી રસોઈ ના બને એમ એક જ પ્રકારના સ્વભાવથી ઘરમાં મજા પણ ના સ્વભાવ ગુસ્સો કરવા વાળું જોઈએ આ બધા પ્રકારના લોકો હોય પણ એ બધાની સાથે મારે ટ્યુનિંગ મેળવવું પડે મારે મારો સ્વભાવ મેળવવો પડે એ જરા વિચારે અન સ્વભાવ કેવી રીતે મળે મારે તમને હવે એક એવું છે

તમને જે વાતો કે છે એ તમને જે કેવા જેવી અમુક વાતો હોય તમને નથી બદલે એના મિત્રોને કે જેવું છે આજ દીકરો કે દીકરી સમજો મારી વાત બરોબર આજ દીકરો કે દીકરી જ્યારે નાના હતા ત્યારે બધી જ વાતો તમને કહેતા હતા બધી વાતો સાવ નાના નાના હતા આ ટાબરિયા પાસે જ શીખો જરા

કોઈ નાની એવી એનાથી ભૂલ થઈ ગઈ હોય ને તોય આવીને આપણને કહેતા હતા મમ્મી આજે તો છે ને મેં ને મમ્મી ઓની ઓની પેન્સિલ સારી હતી ને તો મમ્મી મેં પેન્સિલ લઈ લીધી કહેતા હતા આ બધી વાત કરતા હતા માર તમને એક એવું છે કે નાના હતા ત્યારે આ વાત કરતા હતા અને મોટા થઈ અને આ વાત કરવાની કેમ બંધ કરી બહુ અઘરો મુદ્દો છે હું અત્યંત સરળતાથી એ તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ સાહેબ એ નાના હતા

તમે હસતા હસતા એની વાત સ્વીકારતા હતા જ્યાં સ્વીકાર થાય ત્યાં વ્યક્તિ હંમેશા પોતાનું હૃદય ઠાલવે અત્યારે હવે તમારી જાતને પ્રશ્ન પૂછજો હવે કોઈ મોટો દીકરો કે દીકરી આપણી પાસે કોઈ વાત રજુ કરે ને તો આપણે સ્વીકારતા નથી સીધો જ વિરોધ ચાલુ કરીએ છીએ અને એને કારણે તકલીફ ઊભી થાય છે સ્વીકારો મારે એક એવું સ્વીકારો પેલા સ્વીકારો ખરા તમને જે વાત કે

વિશ્વની ટોચની પાંચસો કંપનીઓ જે કહેવાય એના ટોપ મેનેજમેન્ટને એના ઉચ્ચ અધિકારીઓને આ પુસ્તક તાલીમ આપે એ પ્રકારનું આ પુસ્તક છે અને એ પુસ્તકની અંદર એક વાત આ પણ આવી જાય છે કે બે પેઢીઓ વચ્ચેનું અંતર દૂર કેવી રીતે કરવું અને એના માટે એણે એક સરસ મજાનો ઉપાય બતાવ્યો છે એના લેખક સ્ટીફન કોવીએ એમાં એમણે જે વાત કરી છે જરા સમજો અને પછી હું પ્રશ્ન પૂછું એના જવાબ પણ મને આપજો સ્ટીફન કોવી એ એવું કહે છે કે જેવી રીતે બેંકની અંદર આપણું બેંક ખાતું હોય એવી રીતે પરિવારના તમામ લોકોના હૃદયમાં પણ આપણા નામનું એક લાગણીનું ખાતું હોય જેવી રીતે બેંકમાં ખાતું હોય ને એ જ રીતે તમે જેટલી વ્યક્તિના સંપર્કમાં આવો એ તમામે તમામ વ્યક્તિના હૃદયમાં પણ તમારા નામનું એક ખાતું હોય હું જસમતભાઈના સંપર્કમાં આવ્યો એટલે જસમતભાઈના હૃદયમાં શૈલેષભાઈ નામનું એક ખાતું ખુલી જાય હું હિંમતભાઈના સંપર્કમાં આવ્યો એટલે એમના હૃદયમાં શૈલેષભાઈ નામનું એક ખાતું ખુલી જાય એવી જ રીતે તમે તમારા પરિવારના વ્યક્તિઓના સંપર્કમાં આવો એટલે બધાના હૃદયમાં આપણા નામનું એક ખાતું ખુલે જેવી રીતે બેંક ખાતામાં પૈસામાં વધઘટ 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 થયા કરે તમે પૈસા મૂકો અને તમે પૈસા ઉપાડો એ જ રીતે આપણા પરિવારના સભ્યોના હૃદયમાં આ જે લાગણીનું ખાતું ખુલેલું છે ને એમાં પણ વધઘટ વધઘટ થયા કરે એમાંય મુકાય અને ઉપડે મુકાય અને ઉપડે તમે જેવું એની વર્તન કરો એ પ્રમાણે બેલેન્સમાં વધઘટ વધઘટ થયા કરે હવે મારે તમને પ્રશ્ન પૂછવો છે સાંભળજો તમને હમણાં સમજાશે કે તમારા યુવાન દીકરા દીકરીઓ તમારી વાત માનતા કેમ નથી તમને સમજાશે તમને ખબર પડશે પણ મને પ્રશ્નનો જવાબ આપજો માની લો કે બેંકમાં તમારું એક ખાતું છે બેંકમાં ખાતું છે અને એ બેંક ખાતામાં એક લાખ રૂપિયાનું બેલેન્સ છે સમજો બધાય તમે ભણ્યા હોય કે ના ભણ્યા હોય પણ આ જવાબ તો બધાને આવડે કારણ કે પૈસા આવે ને ત્યાં બધાને ગણતરીઓ કરતા આવડી જાય અભણ તો હારા ગણતરીઓ કરે એક લાખ રૂપિયા તમારા બેંક ખાતામાં પૈડા છે તમારે પૈસાની જરૂર છે દસ હજાર રૂપિયા તમારે ઉપાડવા છે એક ચેક લખો અને ચેક બેંકમાં નાખો એક લાખ રૂપિયા પડ્યા છે દસ જ હજાર ઉપાડવા છે ચેક લખો બેંકમાં મૂકો ચેક બધી રીતે બરોબર છે સહી કરી છે તમામ રીતે યોગ્ય છે મારે ખાલી એટલું જાણવું છે બેંક વાળા તમને દસ હજાર રૂપિયા આપે હા કે ના સેજ ઊંચા અવાજે જવાબ જોઈએ હા કે ના બોલો હા કે ના બધા જાણે છે શું કામ આપે કારણ શું તો કે સાહેબ આપે જ ને પૈસા પડ્યા છે લાખ રૂપિયા પડ્યા સાહેબ દે જ ને દસ કેમ ના દે હવે બીજો પ્રશ્ન પૂછો

તમારા નામના લાગણીના ખાતામાં જેટલી બેલેન્સ છે ને એના કરતા મોટો ચેક લખી નાખ્યો પેલા બેલેન્સ પેદા કરો પછી ચેક લખો અને બેલેન્સ કેવી રીતે પેદા થાય મેં તમને કીધું એની વાત સ્વીકારીને એની વાતો સ્વીકારો એ જે કંઈ પણ નવા વિચારો લાવે સ્વીકારો નવા વિચારો સ્વીકારો અહીંથી સરસ મજાની વાત કરતા હતા કે જે મહામંડપ હોય એ મહામંડપની અંદર જે કંઈ પણ વસ્ત્રનો ઉપયોગ થતો હોય એ એક જ રંગનું હોય એને બદલે જો કલરફુલ આવે તો ભગવાનને કેવું ગમે આપણને જો કલરફુલ કપડા ગમતા હોય ભગવાનને ના ગમે ભગવાનને કેટલું સરસ ગમે જે તે વખતે એવી પરિસ્થિતિ હશે એટલે પરિસ્થિતિને અનુરૂપ એ એક જ પ્રકારનું વસ્ત્ર હશે પણ હવે પરિસ્થિતિ બદલાણી તો સરસ મજાનું કલરફુલ કેમ ના કરીએ અહીંથી જસમતભાઈ પણ વાત કરતા હતા જે જે પ્રમાણે સમયમાં ફેરફાર થતો જાય છે એ પ્રમાણે કેમ ના બદલાઈએ મારે તમને એક એવું છે કે સમય પ્રમાણે તમારી જાતને બદલતા રહેજો નહીતર નવી પેઢી છે ને લપડાક મારીને એક બાજુ નાખી દેશે બદલ જો જાતને સમય પ્રમાણે જાતને બદલવી પડે એમને ના ચાલે એક બહુ સરસ મજાનું સુવાક્ય આપું સાંભળો અને આજે કોઈ જમવા મુતાવળ કરવાની જ નથી પ્રસાદ તો મળવાનો છે બધા શાંતિથી બેસીને કારણ કે આ વિચારોનો પ્રસાદ પહેલા લેવાનો છે ઓલો પ્રસાદ લઈને સીધા ભાગી જઈએ છીએ આ વિચારોનો પ્રસાદ પેલા લેવાનો છે આજે અંગીકાર એટલે એ કઈ ઉભા થવાનું નામ જ નહીં લેતા કોઈ કારણ કે ઘણા જોવે કે એ જમવામાં ડીસ ઉપડવાનું ચાલુ થયું હો હાલો હવે આપણે જઈએ એમાં નથી જવું પ્રસાદ પછી પેલા આ પ્રસાદ લેજો અને એમાં મારે તમને જે વાત કરવી છે તે હું તમને જે કહી રહ્યો છું તે એક સોના જેવું સુવાક્ય સાહેબ જે માણસ સમયની સાથે બદલાતો નથી એનો સમય પણ ક્યારેય બદલાતો નથી સમયની આરે જાતને બદલવી પડે નવી પેઢીની જેમ મારે મારી જાતને સમજવી પડે હું નવી પેઢીને વાત કરીશ કેટલીક નવી પેઢી અહીંયા બેઠી છે હું એમ નહીં કહીશ પણ મારે પહેલા તમને એક એવું છે કે તમારી પાસે કંઈ પણ વાતો કરે કંઈ પણ વિચારો લાવે તો એને સ્વીકારો એને સ્વીકારો વિરોધ જ નહીં એને સ્વીકારો એને સ્વીકારશો તો એ તમારા થશે અને પછી તમે એને પ્રેમથી સમજાવશો તો તમારી વાત માનશે પણ ખરા પેલા સ્વીકારો પોતાના કરો પોતાના કરો ને પ્રેમથી એમની સરસ રીતે વાત કરો ને વાત માને હું તમને એક ઉદાહરણ આપું તમને ખબર પડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર યોગીજી મહારાજ કરીને એક સંત થઈ ગયા સંપ્રદાયમાં પ્રમુખ સ્વામી મહારાજના એ ગુરુ હતા એ યોગીજી મહારાજ મુંબઈની અંદર હતા અને એ વખતે વેકેશન એટલે કેટલાક યુવાનો સેવા કરવા માટે યોગીજી મહારાજ પાસે ગયા સમજો પેઢીઓ વચ્ચેનું અંતર કેમ દૂર થાય એ યુવાનો યોગીજી મહારાજ પાસે ગયા સેવા કરવા માટે વેકેશન હતું એટલે થોડો સમય એમની જોડે રોકાય એમાં એક યુવક એને ફિલ્મો જોવાની બહુ ટેવ એ ફિલ્મો જોવા જતો રહે ફિલ્મો જોવી એને બહુ ગમે અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ફિલ્મો જોવા પર પ્રતિબંધ કે ફિલ્મો જોવી નહીં પેલાને બહુ ગમે અને સંપ્રદાય ના પાડે કે જોવું નહીં કેટલાક યુવાનો એ યોગીજી મહારાજને મળી અને ફરિયાદ કરી આ યુવાન કે સ્વામી આ આવ્યો છે સેવા કરવા પણ સ્વામી એને ફિલ્મ જોવાનું બહુ ટેવ છે સ્વામી સેવા કરવા આવ્યો છે પણ ફિલ્મ જોવા જતો રહે યોગીજી મહારાજે બધું સાંભળ્યું યુવાનો ફિલ્મ જોવા જાય એ યોગીજી મહારાજને પણ નહોતું ગમતું પણ સાંભળ્યું મેં જે કહ્યું એ સમજો એને સ્વીકાર્યું પેલા યુવાનને બોલાવ્યો યુવાનને બોલાવીને બેસાડ્યો બેસ પેલો બેઠો અને પછી યોગીજી મહારાજે કહ્યું ભાઈ તમે ફિલ્મ જોવા જાવ છો એવું મને જાણવા મળ્યું છે એ સાચું પેલો કે હા સ્વામી જાવ છું અને યોગીજી મહારાજનો જે પહેલો પ્રતિભાવ હતો એ તમે જોજો યોગીજી મહારાજ તરત એવું કહે છે કે કંઈ વાંધો નહીં ફિલ્મ જુઓ તો કંઈ વાંધો નહીં પણ મન ક્યો તો ખરા ફિલ્મમાં શું આવે એટલે પહેલા એ બધી વાત કરી ફિલ્મમાં શું આવે યોગીજી મહારાજ એક સંત પહેલાને એવું કે છે કે આ તમે જે બધી વાત કરી એ પ્રમાણે તો ફિલ્મમાં સારું સારું આવે સત્યનો જય થાય

રાત્રે પછી છેલ્લે કોઈ ન હોય ત્યારે તમારે મન મળવાનું રોજ રાત્રે તમારે મળવાનું રોજ ફિલ્મ જોવા જવાની તમને છૂટ પહેલાં એટલી મજા આવી ગઈ રોજ એ ફિલ્મ જોવા જાય રાતે આવે યોગીજી મહારાજ જોડે બેસે અને એકલો બેસે એકલો બેસાડે એને કોઈ ના હોય અને યોગીજી મહારાજ એમને પૂછે ગુરુ આજે તમારો દિવસ કેવો રહ્યો તમ શું શું કર્યું શું શું કામ કર્યું પછી ફિલ્મની થોડી વાત આવે વાત ત્યાં પૂરી થાય રોજ આવું ચાલે આ વાસ્તવિક બાબતને સમજો સાહેબ એક અઠવાડિયા પછી આજ રીતે રાતના સમયે યોગીજી મહારાજ અને પેલો યુવક એ બંને બેઠા હતા અને યોગીજી મહારાજ એ યુવકને પૂછે છે બધી વાતો અને વાતો પૂછતા પૂછતા એને પોતાનો જે હાથ હતો ને એ હાથ લઈ અને છાતીના ડાબા ભાગ ઉપર અહીંયા રાખી આમ આમ દબાવે અને એકદમ મોઢું પેલું કરે પેલા કે સ્વામી શું થાય તમને કે છાતીમાં બહુ દુખે છે અહીંયા દબાણ આવતું હોય ને એવું લાગે છે પેલા ને તરત જ એકદમ એ ઉભો થઈ ગયો છે સ્વામી સ્વામી મને જલ્દી મૂકો તો હું કઈક ને બોલાવું સ્વામી ડોક્ટર ને બોલાવીએ અને એ વખતે યોગીજી મહારાજ પેલા યુવકને એવું કે પણ આ દુખાવો કોઈ ડોક્ટર થી મટે એવો નથી આ દુખાવો માત્ર તમારાથી મટે એમ છે પણ મારાથી કેવી રીતે મટે અને એ વખતે યોગીજી મહારાજ કે સ્વામી જોવા ગમતું હોય તો આજ પછી હું ફિલ્મ જોવા નહીં જાઉં હું તમારા માટે ફિલ્મ મૂકી દઈશ સમજ્યા આખી વાતને પહેલા જ દિવસે યોગીજી મહારાજે એમને આ વાત કરી તો પહેલા જ દિવસે કે ફિલ્મ જોવા નહીં જવાન ભાઈ બોલો ભાગી જા તરત જાય સ્વામી નારાયણ આવજો ટાટા ભાઈ ભાઈ હાલ્યો હાલો આમ હાલતા નીકળી જા પણ એને શું કર્યું એ યુવકના હૃદયમાં યોગીજી મહારાજ નામનું જે લાગણીનું ખાતું ખુલ્યું હતું ને એમાં પેલા બેલેન્સ પેદા કર્યું પેલા પૂરતી બેલેન્સ પેદા કરી અને બેલેન્સ પેદા કરી બેલેન્સ પેદા કર્યા પછી એને ચેક લખો એટલે પાછો ના આવ્યો પેલા એની વાતો માહિતી બધી મારે એક એવી છે કે પરિવારમાં બાકીના સભ્યની વાતોને પેલા સ્વીકારો એટલે એના હૃદયમાં ખુલેલા તમારા નામના લાગણીના ખાતામાં બેલેન્સ પેદા થશે અને પછી એ જ તમારી બધી વાતો માનશે તમામે તમામ સાહેબ એક મારો બહુ અંગત મિત્ર એ અત્યારે આ પરિવાર કહેવાય એટલે પરિવારની સામે બધું ખુલીને કહી શકાય એ અત્યારે અમદાવાદની અંદર એક કોલેજમાં પ્રોફેસર છે એમના જ્યારે લગ્ન કરવાના હતા સાહેબ એ છોકરો પોતે જે જ્ઞાતિનો હતો એના કરતા એક બીજી જ્ઞાતિની દીકરીને એ પ્રેમ કરતો હતો લગ્ન કરવાના હતા પણ દીકરાના મમ્મી એમને આ બિલકુલ મંજૂર નહોતું કારણ કે જે જ્ઞાતિની દીકરીને પ્રેમ કરતો હતો એ જ્ઞાતિ કોઈ સંજોગોમાં વિચારોથી કે સંસ્કારોથી આમની જોડે સેટ થઈ શકે એમ નહોતા હવે આ વાત સમજો સાહેબ યુવાન દીકરો ભણેલો કોલેજમાં પ્રોફેસર ત્યારે બની ગયો હતો પછી જ્યાં લગ્નની વાત હતી એ છોકરીને પ્રેમ કરતો હતો એમની જોડે લગ્ન કરવાના હતા પણ એ જ છોકરાના પિતા એ એડવોકેટ છે એમણે પોતાના દીકરાને બેસાડી અને બધી વાતો કરી અને એ દીકરાએ પોતાના પિતાની વાત માની અને એમણે એવું કહી દીધું કે પપ્પા હું મારી એ મિત્રને કહી દઈશ કે મારા પપ્પાની અને મારી મમ્મીની મરજી નથી એટલે આપણે લગ્ન નહીં કરી શકીએ પપ્પા તમે જેમાં રાજી રેતા હોય તમારી મરજી મારે તમારી પ્રમાણે જીવવું છે આ કેમ બોલી શક્યો શું કામ બોલ્યો કેમ વાતો કરી હવે સમજો એની પાછળનું કારણ કારણ કે એના પપ્પાએ એ આ છોકરાને જે જે ગમતું ને એ બધું કર્યું જે ગમે બધું

હવે એના પપ્પા અને ક્રિકેટ બેને 36 નો આંકડો સાહેબ બેને 36 નો આંકડો ગમે જ નહીં એના પપ્પાને અને એડવોકેટ કેટલું બધું કામ હોય કેટલા વ્યસ્ત રહેતા હોય પણ છતાંય આ દીકરાએ એના પિતાને એવું કહ્યું કે પપ્પા કાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ છે મેચ જોવા જવું છે હું અને શૈલેશ અમે બંને જઈએ છીએ પણ પપ્પા મારી ઈચ્છા છે કે તમે મેચ જોવા આવો હું તમારા માટે ટિકિટ લાવ્યો છું એને ગમતું નહોતું પણ દીકરાને ગમતું તું એટલે મેચ જોવા આવ્યા સાહેબ ખાલી મેચ જોવા આવ્યા એટલું નહીં પણ દીકરાને ગમતું તું એટલે માથે ટોપી પહેરી અહીંયા જાત જાતના લીટા અને જ્યારે કોઈ ફોર મારે સિક્સ મારે ભારત દાવ લેતું હોય મારો પેલો મિત્ર એને તો ક્રિકેટમાં બહુ રસ એટલે ઊભો થઈને કૂદકો મારે અને સીટીઓ વગાડે એની આરે આરે આ લગભગ પચાસ વર્ષની ઉંમરના વ્યક્તિ જેને ક્રિકેટમાં કાંઈ રસ નહીં એ ઉભા થઈને કૂદકા મારે સીટીઓ મારે ઘરે આવ્યા અને ઘરે આવીને વાત કરી કહ્યું કાકા કાકા તમને ક્રિકેટ લેવા દેવા નહીં તમને ક્રિકેટ ગમે નહીં તમે આટલા બધા ક્રિકેટમાં કેમ આમ મગ્ન થઈ ગયા હતા કેમ ખૂપી ગયા હતા અને એ વખતે એમણે મને જવાબ આપ્યો હતો કે મને ક્રિકેટ ભલે ને ના ગમતું હોય મારા દીકરાને તો ગમે છે ને મારા દીકરાને ગમે એ મને પણ ક્યારેક ગમવું જોઈએ મારે એ કેવું છે કે તમારી વહુને જે ગમે એ ક્યારેક તમને તમારી દીકરીને જે ગમે એ ક્યારેક તમને તમારા દીકરાને જે ગમે એ ક્યારેક ગમવું 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 જોઈએ 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 ઈચ્છા ના હોય તો એક વખત એનું તમને ગમશે તો તમારું એને ગમતું થશે એટલે મારે આ પહેલી વાત તમને કેવી હતી કે એકબીજાના સ્વભાવ સાથે તમારા સ્વભાવ મેળવજો અહીંયા ને અહીંયા હજી બીજી એક વાત મારે કહેવી છે એક વસ્તુ સમજો કે દરેકે દરેક વ્યક્તિ એની રીતે સાચી હોય છે અત્યારની જેટલી અહિયાં વડીલ પેઢી બેઠી છે ને એ લોકોને એક પ્રશ્ન હશે તમે જોજો કે સાહેબ સાહેબ અત્યારની યુવાન પેઢી તો એટલી બગડી ગઈ છે ને સાહેબ પૂરું સાહેબ હાવ પાક ખતમ થઈ ગયો સાહેબ સાહેબ હાવ સાહેબ ગમે એટલું કહીને મનોરથમાં આવે જ નહીં સાહેબ આવે જ નહીં સાહેબ ચોપાટી આટા મારે બહાર જાય મનોરથમાં ન આવે સાહેબ શું કરીએ સાહેબ સાહેબ આવતા જ નથી અને સાહેબ હાવ ખરેખર પેઢી પૂરું થઈ ગયું હો સાહેબ હાવ બગડી ગઈ મારે તમને એ કેવું તમારી વાત સાચી પેઢી બગડી ગઈ તમે સાચા છો ખોટા નથી પણ સાથે જરા વર્તમાન સમયનો વિચાર કરો તો તમને સમજાય કે એ લોકો એની રીતે સાચા છે તમે તમારી રીતે સાચા છો તમે ખોટા નથી પણ એ એની રીતે સાચા છે કેવી રીતે સમજાય હું ચાર પાંચ પ્રશ્નો પૂછું છું અને ભાઈઓ બહેનો મને નથી લેલા પ્રશ્નો અને બધાને જવાબ આવડે છે હા કે ના એટલું જ કહેવાનું છે તમે જ્યારે નાના હતા હું બધાને પૂછું છું તમે જ્યારે નાના હતા ત્યારે મોબાઈલ હતો હા કે ના તમે જ્યારે નાના હતા ત્યારે ઇન્ટરનેટ પણ હતું હા કે ના તમે જ્યારે નાના હતા ત્યારે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ આવું બધું હતું હા કે ના તમે જ્યારે નાના હતા ત્યારે અત્યારે જેવી ફિલ્મો આવે છે એવી ભયંકર ફિલ્મો આવતી હા કે ના તમે જ્યારે નાના હતા ત્યારે અત્યારે ટીવીમાં જેટલી ચેનલો આવે છે એટલી ચેનલો આવતી હા કે ના તો તમે નાના હતા

એ પેઢી પણ તમને પ્રેમ કરશે એ પેઢી પણ તમને આદર આપશે બીજી વાત જે મારે કહેવી છે તે મે પહેલી વાત કઈ એકબીજાના સ્વભાવને એકબીજા સાથે મેળવો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો બીજી વાત હા આવશે આવશે બે આવશે ને કે છે કે થોડુંક યંગનુંય કહેજો તે આવશે જ તે આગળ આવે જ છે મે પછી ગારો ને તારા પછી મારો આવે છે વારો બધાઈ બીજી જે વાત આવે છે તે એ બીજી વાત કઈ છે તો કે બીજી મહત્વની વાત એ છે થોડું સહન કરતા શીખીએ પરિવારને જાળવવો હોય ને થોડુંક સહન કરીએ સહન કરીએ સાહેબ બારના લોકોનું કેટલું સહન કરીએ છીએ પણ પરિવારના સભ્યનું સહન જ નથી થતું સહન કરીએ પરિવાર જાળવો છે મારા પરિવારના સભ્યો છે બે શબ્દો બોલી જાય તો શું થયું હું સહન કરું અને જો સાહેબ તમે સહન કરી શકશો તો તમારો પરિવાર સરસ રીતે ટકશે કારણ કે હું ઘણી વખત આ જ બાબત સમજાવતો હોઉં છું કે આમાં શું થાય કે આપણને ઘણી વખત એવું જ થાય કે હું સાચો છું સામેવાળા બધા ખોટા છે આમ ને તેમને હું કેમ સહન કરું હું કામ સહન કરું હું કઈ થોડોક ખોટો છું તમે સાચા જ છો અંગ્રેજીમાં છ લઈ હોય ને અંગ્રેજીમાં છ ઇંગ્લિશમાં છ તો મારી બાજુ જે હોય દેખાય મારા તરફ વ્યક્તિને છ દેખાય સામે વાળી વ્યક્તિને નવ દેખાય અને પછી બે વ્યક્તિ ઝઘડે એક એમ કે છ છ છે સામેવાળી વ્યક્તિ તરત કે છ નથી ચશ્મા લગાવ નવ છે જો જરાક આ વ્યક્તિ આમ જોઈને છે હું નવ છે એક વ્યક્તિ નવ એક એવું છું બે માં બે ના ઝઘડા બંધ કરી દેવા હોય તમે તો કેટલા હોશિયાર કેટલા સમજુ સુરત સૃષ્ટિના બધા વૈષ્ણવજનો તમે લોકો આ ઝગડો બંધ કરાવવા માટે ન્યા જાઓ માની લો કે બે ઝઘડતા હોય અંગ્રેજીમાં છ લખેલા છે આ બાજુ વાળો રાડો પાડે છે આ છ જ છે સામે વાળો રાડો પાડે છે નવ જ છે અને તમે ત્યાં જાઓ એ બંનેના ઝઘડા તમારે બંધ કરી દેવા હોય તો એવું શું કરાય બે ઝઘડતા બંધ થઈ જાય એવું કઈ કરાય શું થાય યસ બરોબર સાચો જવાબ છે બેયના સ્થાન બદલી દેવાય ઓને એમ કહેવાય જરાક આ બાજુ આવો તો અને આને એમ કહેવાય જરાક પેલી બાજુ જતા રહો તો બેયના સ્થાન બદલાય જો સ્થાન બદલે તો બંને એકબીજાની વાત સ્વીકારી લે બંને એકબીજાને સહન કરી શકે મારે એ કેવું છે કે જીવનમાં અને રોજ હોય ક્યારેક તમારી જાતને હાહુ ની જગ્યાએ મૂકો તો બિચારીની વેદના સમજાય થોડુંક સહન કરો અહીંયા હમણાં યુવા પેઢીની વાત કરતા હતા પેલી બાજુ તો હું કઈશ પણ પેલા આટલી મોટી સંખ્યામાં બેનો બેઠા છે મારા બહેનોને વાત કેવી છે જરા ધ્યાનથી મારી આ વાત સાંભળજો બેનો પરણીને સાસરે જાવ છો ત્યારે થોડુંક સહન કરતા શીખો સહન કરતા શીખો સાહેબ સમાજનો સૌથી મોટામાં મોટો અને વિકટ પ્રશ્ન જે આવી રહ્યો છે એ છે લગ્ન બાદના છૂટાછેડાનું વધી રહેલું પ્રમાણ લગ્ન પછી એટલા છૂટાછેડા વધતા જાય છે એટલા છૂટાછેડા વધતા જાય કેમ અમુક જગ્યાએ તો લગ્ન પૂરા થાય હજી લગ્નના બિલ નો ચૂકવાયા હોય મારે યુવાન બહેનોને એવું કહેવું છે કે જરા સહન કરવાની તૈયારી રાખો સહન કરો સાહેબ એમને પરિવાર ના ચાલે લોકો બધી સ્ત્રી સ્વતંત્રતાની બહુ મોટી મોટી વાતો કરે સ્ત્રી સ્વતંત્ર થવી જ જોઈએ થવી જ જોઈએ ડેફિનેટલી હું કઈ જૂનવાની માણસ નથી પણ સાથે સાથે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ બંને વચ્ચેનો ભેદ પણ સમજાવવો પડે કારણ કે પરિવાર છે નવા ઘરમાં જઈએ ત્યારે તરત અનુકૂળ ના આવે આ એક બાબત દરેક પરણેલી બેન સમજે નવા ઘરમાં જઈએ ત્યારે તરત અનુકૂળ ના આવે થોડું સહન કરવું પડે થોડું અનુકૂળ થવું પડે તમારે સાસુ પૂજો બિચારીઓએ કેટલું સહન કર્યું અમુક તો બિચારી ડોહીઓ એમને મરી ગઈ થોડુક સહન કરીએ કારણ કે ત્યાં આપણે જેવું જીવ્યાતા એવું જીવવા ના મળે શક્ય છે ના મળે હું સામે પક્ષેય વાત કરીશ તમ મન કોતો જરા નવા ચશ્મા લીધા હોય તમે સમજી શકો એવી સરળ ભાષામાં તમને કહું નવા ચશ્મા લીધા હોય નવા ચશ્મા અને પહેલો જ દિવસ પહેરો તરત અનુકૂળ આવે ના આવે નવા ચશ્મા તરત અનુકૂળ ના આવે લાખ ના હોય ને તોય અનુકૂળ ન આવે થોડોક ટાઈમ અહીંયા કઠે દુખે

એટલે આંખોને પોડી થવી પડે થોડું કીકી થોડી પોડી થાય પણ જો થોડા દિવસ જોવાનું ચાલુ રાખ તો તને આ ફાવી જશે પાક્કું સાહેબ એ ટીવી થોડા દિવસ એમને જોયા કર્યું અઠવાડિયા પછી એ ને મોજ આવી ગઈ અને હવે તો એવું કે છે પાંઠ હિતનું લઈ આવીએ આપણે તોય હાલશે સમજાય છે માર કહેવાનો મતલબ નવા ઘરમાં તરત માફક નો આવે થોડોક સમય સુધી એ ઘરની અંદર રહેવું પડે એના રીતભાધો સમજવા પડે એની પ્રણાલીઓ સમજવી પડે પરિવારના સભ્યોના સ્વભાવ સમજવા પડે થોડુંક સહન કરવું પડે તો પરિવાર ટકે આપણા વડવાઓ કેટલા વિચારશીલ વ્યક્તિઓ હતા એમણે એક એવો નિયમ બનાવ્યો હતો કે દીકરીને પરણાવ્યા પછી અમુક સમય સુધી દીકરીની ઘરે જવાનું નહીં દીકરીની ઘરે જાય તો દીકરીના ઘરનું પાણી નહીં પીવાનું આવો નિયમ હતો એમાં દીકરી પ્રત્યેનો પ્રેમ ઓછો થાય એવું કઈ નહોતું સાહેબ પણ એની પાછળ એના માતા પિતા દીકરીની ઘરે જાય પાણી ના પીવાનું હોય જમવાનું ના હોય એટલે રાત ત્યાં ના રોકાય અને રાત ના રોકાય એટલે મા અને દીકરી એ બંને વચ્ચે વાત ના થાય અને મા અને દીકરી વચ્ચે વાત ના થાય એટલે જે દીકરીને નાના નાના કેટલાક પ્રશ્નો હોય એ પ્રશ્નો કે નહીં માં એને બીજું કંઈ કે નહીં અને સરસ રીતે પરિવાર ટકે વડીલો એ દીકરીના ઘરનું જમવાનું નહીં અને પાણી નહીં પીવાની એ ક્યાં સુધી નક્કી કર્યુંતું એ સમજવા જેવું છે આપણા ઋષિમુનિઓએ કહ્યું ક્યાં સુધી દીકરીની ઘરે સંતાન ન જન્મે ત્યાં સુધી પછી તો જમી શકાય પાણી પી શકાય એવું કહેતા તો એનો મતલબ શું કે દીકરી ત્યાં સુધીમાં એ પરિવારની અંદર સ્થિર થઈ ગઈ હોય એ પરિવારમાં બરોબર રીતે

એ ના થાય એને ટ્રાન્સફર થવા દેવા પડે થોડોક સમય આપવો પડે થોડુંક સહન કરવું પડે આપણને બધાને ખબર છે કે અહીંયા જેટલી બહેનો બેઠી તમે માની લો કે રાત્રે દૂધની અંદર બે ટીપા છાસ નાખી મેળવણ નાખો દહીં બનાવવા માટે બે ટીપા નાખી દીધા મેળવણ નાખી દીધું અને પછી અડધી કલાક થાય જરાક જોવાનું દહીં થયું ન થયું વળી અડધી કલાક થયેલ પાછું જોવાનું દહીં થયું ન થયું શું થાય બધાય અનુભવી છો શું થાય દહીં થાય જ નહીં થાય જ નહીં મારે એ જ કેવું છે દીકરીને સાસરે વડાવ્યા પછી વારે વારે બહુ હલાવ્યા નહીં કરવું થોડોક સમય સેટ થવા દેવી ન્યા હલાવું નહીં બો તમે સમજો છો હું શું કહેવા માંગુ છું તે જેટલી માતાઓ બેઠી છે ને એ સમજો જે પરિવારની અંદર લગ્ન પછી માં અને દીકરી વચ્ચે બિન જરૂરી રીતે મોબાઈલ ઉપર લાંબી લાંબી વાતો થાય ત્યાં લગન તૂટવાની શક્યતાઓ પૂરેપૂરી વધી જાય આમ જ બહુ ખોટી વાતો નહીં કરવી તારી જેઠાણી હું કરે છે જેઠાણીએ હાર કરાયો 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 એ એ ન પડતું જે કરવું કરશે એને બિચારીને સેટ થવા દો અને દીકરીઓને મારે એક એવું છે કે થોડા ત્યાં સેટ થાવ થોડું સહન કરો થોડું સહન કરશો તમને એ જ પરિવાર ભરપૂર પ્રેમ આપશે મારે બીજી બાબત આ યુવાન બહેનોને એ પણ કહેવી છે બંને પેઢીની વાતો ચાલતી હતી ને પુરુષોને પણ આપણે વાત કરશું પણ યુવાન બહેનોને મારે બીજી વાત એ પણ કહેવી છે કે તમે પરણીને જાઓ ત્યારે એટલું યાદ રાખજો બહેનો કે સામેવાળી વ્યક્તિઓને બદલવાને બદલે તમારી જાતને બદલવાનો પ્રયત્ન કરજો સામેવાળી બધી વ્યક્તિઓ બદલાવા માંડશે તમારી જાતને બદલો અને સામેવાળી વ્યક્તિઓ બદલાશે સાહેબ હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું તમને ખબર પડે તમારા હૃદય સુધી આ વાત પહોંચે એક દીકરી પરણીને સાસરે ગઈ પણ સાસુ એવી મળેલી માથા ફોડની પેલી દીકરી ત્રણ મહિનામાં કંટાળી ગઈ નાની નાની વાતમાં કચકચ કર્યા જ કરે રોકટોક કર્યા જ કરે દીકરી ઘરે આવી પિયર અને પછી મમ્મીને ફરિયાદ કરી મમ્મી મમ્મી કેવી ભટકાણી છે મમ્મી ગજબની ભટકાણી છે મમ્મી એટલી હેરાન કરે છે એટલી હેરાન કરે છે એટલી પરેશાન કરે છે મમ્મી ક્યાંક જવું હોય પૂછા વગર જઈ જ ના આગુ ક્યાંય મમ્મી અને મમ્મી હવે મને એવું લાગે છે કે એ ઘરમાં હું નહીં રહી શકું ક્યારેક ક્યારેક તો મને એવું થાય છે કે હું આપઘાત કરી લઉં અને કાંઈ ડોહીન ખતમ કરી દઉં પણ રેવાશે નહીં છોકરીની મમ્મીએ તરત કહ્યું બેટા આ આપણે મરવાનું ન હોય ડોહીન ખતમ કરવાની હોય આ આપણે ન મરાય બેટા ડોહી ખતમ થાય એવું કરાય બેટા હું તને એક ઉપાય બતાવું સાપ પણ મરી જાય ને લાકડી પણ ન તૂટે એવો બેટા ડોહી ખતમ થઈ જાય અને એક દવા લાવીશ બેટા એક એવી દવા લાવીશ કે એ દવા તારે રોજ તારી સાસુની રસોઈમાં એક ટીપુ નાખવાનું એક જ ટીપુ વધારે નહીં રસોઈના સ્વાદમાં કોઈ ફેર નહીં પડે કઈ ખબર જ નહીં પડે પણ એ દવા ધીમું ઝેર હશે અને માત્ર ચાર મહિનામાં તારી સાસુ ઉકલી જશે ધીમે 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 અંદરથી ખતમ થતી જશે ચાર જ મહિના ટીપું નાખ દેવાનું રોજ એક ટીપું નાખ દેવાનું પેલી દીકરી કે આ તો બહુ સારું પછી બીજે દિવસે એની માં આ એક પેલી સીસી દવાની લાવી દીકરીને આપી અને પછી દીકરીને એને કહ્યું કે બેટા બેટા તારે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે આ ચાર મહિના દરમિયાન એકદમ ડાઈવો વહુ બની જશે ચાર મહિના દરમિયાન એકદમ ડાઈ તારે તારી સાસુ જે કે બધું માની લેવાનું બેટા કોઈ ફરિયાદ કરવાની નહીં એકદમ ડાઈ વહુ બની અને તારે રહેવાનું બેટા તારે વધારે ક્યાં સહન કરવું ચાર જ મહિના છે ને ચાર મહિનામાં તું જવાની છે ચાર મહિના આટલું સહન નહીં કરી જગ પેલી કે કરી જગું ને મમ્મી બસ બેટા ચાર મહિના સહન કર ખાલી એ દીકરીને મોકલી સાસરે દીકરી આવી રોજ સાસુના ભોજનમાં પેલું એક ટીપું ધીમું ઝેર નાખે પણ જેમ માએ કહ્યું તે પ્રમાણે એકદમ ડાઈ વહુ બની સાસુની બધી જ વાત માને કે બાર જવું ને તરત જ પૂછે હે બા બા મારે બાર જવું છે હું જાઉં તરત સાસુ કે ક્યાંય હવે છાની હા બા વાંધો આ બેઠી લ્યો જેમ કે એ પ્રમાણે બધી જ બાબતમાં સાસુ ને પૂછવાનું સાસુનું મંતવ્ય જાણવાનું હે બા હું બા આ બાક બનાવું બા રીંગણા લઈ આવી છું રીંગણાનું નું બનાવું અત્યારે શિયાળો ચાલે છે સારું રે નથી બનાવું રીંગણાનું ફલાણું બનાવ ટમેટાનું બનાવ હા બા તમે કયો એમ જે સાસુ કે એ જ પ્રમાણ કરે તે એક મહિનામાં સાસુને વહુ પ્રત્યેના પ્રશ્નો સમી ગયા બધા એક જ મહિનામાં આડોસ પાડોશમાં બધે જઈને સાસુ વખાણ કરે વહુના કે ભગવાને મને કેવી વહુ આપી છે મારી બધી વાત માને મારો પૈડો બોલ ઝીલે છે મારી વહુ બધે વાત કરે આડોસ પાડોશની બાયું પણ વહુના વખાણ કરે બીજો મહિનો બીજા મહિને તો સાસુએ ઘરની ચાવી વહુના હાથમાં આપી દીધી લે બેટા આ ચાવી એ આલે બેટા તું સંભાળ બધું અને બેટા તારે બહાર ક્યાંય પણ જવું હોય મને પૂછવાની જરૂર જ નહીં બેટા બેટા તારે જવું હોય તમ તાર પ્રેમથી જવું આખી સાસુ બદલાઈ ગઈ એ દીકરી પિયર આવી અને પિયર આવીને વહુને કહ્યું કે બા હવે છે ને મારા હાહુન મારવી નથી બા બા એને હવે જીવાડવા જેવી છે અને મારવા જેવી નથી બા આ બદલાઈ ગઈ બા હવે તમે ઓલું જે ઝેર આપ્યું તું એને કારણે અંદરથી ખખડી ગયા હશે હવે કંઈક બીજી એવી દવા લઈ આવો કે જેથી કરીને એ પાછા જીવી જાય કારણ કે મારે આને મારવા નથી બા હવે સાસુ નથી રહી એ માં જેવી થઈ ગઈ બા તમે મારું ધ્યાન નો રાખતા ને એના કરતાં વધારે ધ્યાન રાખે જ બા અને એટલે તમે કંઈક એવો ઉપાય બતાવો કે જેથી કરીને હવે મારી સાસુ મરે નહીં મારી સાસુ જીવતી રહે અને એ વખતે પેલી માં એની દીકરીને એવું કહે છે કે બેટા પણ મને એટલી ખબર હતી કે તારી સાસુને બદલવી હોય તો તારે બદલાવું પડે થોડીક તું બદલા એટલે તારી સાસુ બદલાવા માંડે પેલા તું બદલા તું બદલા એટલે સાસુ બદલાય મારે નવી પેઢીને એક એવું છે નવા ઘરમાં જઈ અને સીધું બદલવાનો પ્રયત્ન કરવાનો થોડું થોડું આપણે બદલાવાનું એટલે સામેવાળાએ થોડા થોડા બદલાવાનું શરૂ થાય અને એ પ્રમાણે બંને વચ્ચે સરસ મજાનું તાદાત્મ્ય બંધાય સામે પક્ષે સાસુઓ નહીં કેવું છે અને સસરાઓ નહીં કેવું છે કોઈની દીકરીને આપણા ઘરમાં લાવીએ છીએ

દીકરી અને વહુ વચ્ચે તફાવત કરે છે બોલો હજુ સાસુ કરે છે આ મારી દીકરી અને આ મારી વહુ અરે કેટલીક સાસુને તો મેં મારા સગા કાને એવું બોલતા સાંભળ્યું છે કે આ પારકા ઘરની જૈણી છે હવે પારકા ઘરની જૈણી નહીં તમારા ઘરમાં આવી તમારી દીકરી કરતા વિશેષ મહત્વ આપો સાસુ માં બનો ખાલી સાસુ નહીં સાસુ માં બનો અને તમારી દીકરી કરતા એને વિશેષ મહત્વ આપો દીકરીને કેટલીય બહેનો વહુને ખબર ના પડે એવી રીતે છાની રીતે કેટલુંય જુદું જુદું આપતા હોય બોલો આવી બને અત્યારે શિયાળો ચાલે છે ને દીકરી આંટો મારવા આવી હોય હળવેક થી કિલો એક દઈ દઈએ લે લેતી જાય બોન ખબર એ મારે એટલું કેવું છે સાસોને આપો દીકરી છે દીકરીનો હક છે દીકરીનો પૂરો હક છે દીકરીને આપવું જ જોઈએ પણ હું ખાલી એટલું કહું છું વહુને ક્યો ને વહુને પૂછો ને વહુને વાત કરો ને જોસ લ્યો ને એક પણ વડે આજ બાબતમાં ખાલી બનાવ્યા છે એમાંથી એકાદ કિલો બેટા આપશું કઈ ના પાડે મને કોઈ વહુ ના પાડવાનું એક પણ પાડે હું તો ઉલટાનું એવું કઉ છું વહુ હાથે અપાવો લે બેટા તું આપ બેન ને તું આપ બેટા વહુ પણ તમારા પ્રત્યે બહુ રાજી થશે અંતર એમ દૂર થાય એમને દૂર ન થાય છુપાઈ છુપાઈ ને બધું આપી દઈએ સાસુ તરીકે જરા વિચારીએ કોઈની દીકરીને જ્યારે આપણા ઘરમાં લાવીએ છીએ ત્યારે એને એ પ્રકારનું સારું વાતાવરણ પણ પૂરું પાડીએ સરસ વાતાવરણ આપો સાહેબ સાહેબ મારું ગામ ગોંડલની બાજુમાં મોવિયા અને મારા ગામની અંદર પટેલ પરિવારની અંદર બે દીકરાઓ સત્યાવીસ વર્ષની ઉંમરના બંને દીકરાઓ અને એને મોવિયા ગામની અંદર જલબેરા ફૂલની ખેતી ચાલુ કરી છે જલબેરા ફૂલ જલબેરા ફૂલ એટલે સમજો ઓસ્ટ્રેલિયાના ફૂલ છે અને ઓસ્ટ્રેલિયાના ફૂલની ખેતી એને મોવિયામાં ચાલુ કરી હવે સાહેબ ક્યાં ઓસ્ટ્રેલિયા ક્યાં ક્યાં ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ ક્યાં વાતાવરણ ઓસ્ટ્રેલિયાના ફૂલ થાય પણ સાહેબ થયા ઓસ્ટ્રેલિયાના ફૂલ સારામાં સારી કમાણી કરે છે અને સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ આ બંને યુવાનોનું સન્માન કર્યું કે તમે આટલા સરસ ફૂલ અહીંયા મોવિયાની અંદર ખીલવ્યા એ બંને યુવાનોને હું મળ્યો ત્યારે મેં એમને પૂછ્યું કે આવું કેવી રીતે શક્ય બને ઓસ્ટ્રેલિયાના ફૂલ આપણા ગામમાં કેમ થાય બંનેનું વાતાવરણ તો જુદું છે મને કે સાહેબ થાય મેં કીધું કેવી રીતે મને કે સાહેબ ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા વાતાવરણ આખું એવું ઊભું કરીએ ટેમ્પરેચર તાપમાન જે હોય એના કરતાં ઓછું તાપમાન થઈ જાય કારણ કે આ બાર આખી લીલી ઝાળ એ ફેલાવી હોય ગ્રીન હાઉસ ઇફેક્ટ ઊભું કર્યું હોય અને એને કારણે સાહેબ વાતાવરણ સરસ અહીંયા થાય એટલે આ ફૂલ થાય મારે તમને એટલું કહેવું છે યોગ્ય વાતાવરણ ઊભું કરવાને કારણે ગુજરાતની જ કોઈ એક ગામની દીકરી કોઈ બીજા ગામની અંદર કેમ ના ખીલી શકે ખીલે સાહેબ સરસ રીતે ખીલે વાતાવરણ આપો વાતાવરણ આપો કોકની દીકરી છે બધું છોડીને આવી છે સાહેબ દીકરીની જેમ અપનાવો તો ખરા કેટલાય અપનાવતાય નથી મેં તમને કહ્યું ને ભેદ જ રાખે છે અપનાવો સાહેબ જેવી છે એવી તમારી દીકરી હવે એ જ છે વવત દીકરી છે આ પેલા સ્વીકારજો અને સાસુઓને એક નાની એવી વાર્તા દ્વારા મારે એક સરસ સંદેશો આપવો છે અંતર એમ એમને નહીં ઘટે કંઈક આવું કરીશું તો અંતર ઘટશે કયો સંદેશો જરા ધ્યાનથી સાંભળજો એક વખત એક દીકરીના લગ્ન થયા એ દીકરી પરણી અને સાસરે આવી દીકરી સાસરે આવી પરિવારના બધા સભ્યો એ દીકરીથી બહુ આનંદમાં પરંતુ એ દીકરીની સાસુ એના ચહેરા પરનો આનંદ જતો રહ્યો બાકીના બધા આનંદમાં પણ દીકરીની સાસુના ચહેરા પરનો આનંદ જતો રહ્યો કેમ લગભગ ત્રણેક ચારેક મહિના પછી એ દીકરીના સસરા એની પત્ની જોડે બેઠા એટલે આ દીકરીની સાસુ કે જેના ચહેરા પરનો આનંદ જતો રહ્યો પતિ પત્ની બંને વાત કરતા હતા એટલે પેલા પતિએ એની પત્નીને તરત કહ્યું કે આપણો દીકરો પરણી અને ઘરમાં વહુ લાવ્યો ચાર મહિના જેવો સમય થયો હું જોઉં છું કે પરિવારના દરેક સભ્યો આનંદમાં છે પણ તારા ચહેરા પરનું નૂર ઉડતું જાય છે પેલી પત્ની કઈક બિલકુલ સાચી વાત છે તમને એકને ખબર પડી લ્યો બાકી કોઈને ખબર ના પડી બરોબર છે પતિએ પૂછ્યું પણ શું કામ ચહેરા પરનું નૂર ઉડે છે કેમ અને એ વખતે પેલી પત્ની એને જવાબ આપે છે પરણીને આવ્યો કેવડો મોટો પરિવારમાં ફેરફાર થયો કઈ ધ્યાનમાં મને કઈ ખબર જ ના પડી એ આપણો દીકરો પરણીને આવ્યો દીકરાના લગ્ન નોતા થયા એ પેલા દીકરો સો ટકા આપડો હતો પણ આ પરણ્યો ને પચાસ ટકા એના હાહુહારન થઈ ગયો રજા પડે ને તરત વહુ ને લઈને હા હરે ભાગે છે પેલા મારી યારે બેસતો વાતો કરતો હવે જો પચાસ ટકા વાત તો તારી સાચી બિલકુલ સાચી પચાસ ટકા એના સાસુ સસરા નો થઈ ગયો પછી એ ભાઈ એની પત્ની એવું કહ્યું કે એ વાતને હમણાં બાજુ પર રાખ અને મને ખાલી એટલું કે આ દીકરી આપણા ઘરમાં આવી પરણીને અને ત્યાર પછી આ ચાર મહિનામાં તને કોઈ દી હેરાન કરી છે તો કે ના તારું કોઈ દી અપમાન કર્યું છે ના તારી કોઈ વાત ટાળી છે ના આપણા ઘરમાં પરિવારના સભ્યની જેમ જ રહે છે એ કે હા પછી એ ભાઈએ જે જવાબ આપ્યો ને એ બધી સાસુઓ સાંભળજો એ ભાઈએ એવું કહ્યું કે જરા વિચાર કોઈની દીકરી પોતાનો પરિવાર છોડી અને સો ટકા જો આપણી થઈ જતી હોય

કે જે એના માત પિતાની એક ની એક દીકરી હોય અને સાહેબ એ પરણીને તમારા ઘરમાં આવી જાય તો એના માતા પિતાનું કોણ એ વખતે તમારી પવિત્ર ફરજ બને કે સાસુ તરીકે તમારા દીકરાને કહો કો કે બેટા ત્યાં આટો મારતો રહે બેટા ત્યાં જા સામેથી મોકલો હું તો કહું છું સામે મોકલો અને તમે જુઓ કે તમારી વહુ તમને કેવો પ્રેમ કરે છે વહુ પ્રેમ કરે જ પણ સામે સાસુ તરીકે આપણને સાસુમાંથી માં બનતા આવડવું જોઈએ આપણને આ પરિસ્થિતિ સમજતા આવડવું જોઈએ મારે જે બીજો મુદ્દો આપને કહેવો તો એ મુદ્દો આ કે એકબીજાને જરા સમજવા માટેનો આપણે પ્રયત્ન કરીએ એકબીજાને સમજીએ પછી એકબીજાને સહન કરવાનો પ્રયત્ન કરીએ સહન કરશું સમજ અંતર ઓછું થશે છેલ્લો મુદ્દો કહી અને આપણે વાતને પૂરી કરીએ કારણ કે સમય પણ ઘણો થયો હું બોલું છું એને પણ સવા કલાક જેવું હમણાં થવા આવશે છેલ્લો મહત્વનો મુદ્દો જરા ધ્યાનથી આ મુદ્દાને પણ સાંભળજો પરિવાર ટકાવવા માટે અને સાથે સાથે પેઢીઓ વચ્ચેનું અંતર દૂર કરવા માટે ત્રીજો મહત્વનો મુદ્દો કયો તો કે માફ કરતા શીખીએ ભૂલતા શીખીએ માફ કરતા શીખો શીખો ભૂલતા એવી ભૂલ થઈ ગઈ હોય પરિવારમાં કોઈ પણ સભ્યથી તો એને માફ કરતા શીખવું સાહેબ માફ કરતા શીખવું ભૂલી જવું આપણે નથી ભૂલતા કેટલીક એવી બાબતો હોય જેને પકડી અને સતત આટા માર્યા કરે છે સતત એવી બાબતોને યાદ રહે સાહેબ બાકીની બાબતો તો જવા દો ધાર્મિક પ્રસંગમાં આવ્યા હોય હોય ધાર્મિક ધાર્મિક પ્રસંગમાં 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 અહીંયા આવ્યા 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 મનોરથની અંદર છીએ આધ્યાત્મિક છીએ અને એમાં પણ જ્યારે પ્રસાદ લેવા માટે જઈએ અને કોઈ વ્યક્તિ કદાચ આપણને કઈક સૂચના આપે અથવા કંઈક એવું બોલી જાય તો એ બાબતને એવી પકડી લે બોલો કેટલાક તો સત્સંગ મૂકી દે હવે આવો જ નથી તો જા ભાઈ હાલ હાલ તો થાય ન આવવું હોય નાની નાની એવી બાબતોને આપણે એવા પકડી લઈએ છીએ એવા પકડી લઈએ છીએ મારે એક એવું છે બધી જ બાબતોને નીચે મૂકતા શીખજો સાહેબ આ આ પાણીની બોટલ હોય ને પાણીની બોટલ આ પાણીની બોટલને હું આમ પકડી રાખું જરા સમજો હાથ ઊંચો કરી અને પાણીની બોટલને પકડી રાખું પાણીની બોટલ છે લગભગ આ અડધો લીટર જેટલી હશે પાંચસો એમએલની ની છે એટલે આનું કદાચ ચારસો ગ્રામ જેટલું કે પોણા ચારસો ગ્રામ જેટલું વજન હોય

એમ બહુ જ દુખાવો થાય અને માત્ર એક સમય તો એવો આવી જાય કે આ માત્ર પોણા ચારસો ગ્રામની બોટલ મને પોણા ચાર કિલોની લાગે એટલો વજન લાગે અને આ દુખાવાથી મારે મુક્ત થવું હોય આ મારે મુક્ત થવું હોય આ પરેશાનીથી મારે મુક્ત થવું હોય તો એનો ઉપાય શું તો કે એનો ઉપાય એક જ છે આ બોટલને નીચે મુકાય આમ નીચે મૂકી દેવાય એમ જીવનમાં બનતી કેટલીક ઘટનાઓને નીચે મૂકો ફલાણાએ કંકોત્રી નો મોકલી ફલાણી આમ બોલી ગઈ હતી ફલાણા આમ કીધું તું ફલાણા તો આમ બોલ્યા તા તે દી તું આમ બોલી લીધી એમ એ મૂકો ને પી પડતું તે દી વાત તે દી પતી ગઈ આવી વાતોને મનમાં બહુ ભરીને નહીં રાખતા લોકો બોલી જાય કંઈ વાંધો નહીં પરિવારના સભ્યો છે એ જ બાબતને આપણે ભૂલી જવી એ જ બાબતને આપણે એક બાજુ મૂકવી મારે તમને અહીંયા એક વાત દ્વારા સમજાવું જરા આ વાતને સમજવા માટેનો પ્રયત્ન કરજો સાહેબ આપણે ત્યાં પ્રેક્ટિકલી મેં તો ગામડામાં જોયું છે અને ગામડાની એ જ કલ્ચર અહીંયા સુરતમાં કારણ કે આપણે લગભગ મોટા ભાગના કાઠિયાવાડમાંથી જ અહીંયા આવ્યા છીએ અહીંયા પણ આપણને કલ્ચર જોવા મળે કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય લગ્ન પ્રસંગ ત્યારે જોજો જેમને ત્યાં લગ્ન હોય ને બિચારાનો મોટો ભાગનો સમય તો મનાવણામાં જ જાય કારણ કે ફઈ રિહાઈને આમ ગઈ હોય માસો આમ રિહાણો હોય કાકો રિહાણો હોય બધા રીહાણા હોય બિચારાને ભેગા રીહાવાન બંધ કરો મારે એ કેવું તો પરિવાર ટકશે બધું સહન કરીને સાથે થોડુંક માફ કરોને એક નાની એવી વાર્તા સાથે આપને સમજાવું એક ડોક્ટર હતા ડોક્ટર અહીંયા ડોક્ટર સંજયભાઈ ડુંગરાણી બેઠા છે એના જેવા એક ડોક્ટર એના મિત્ર જોડે એની ક્લિનિકમાં બેઠા હતા એક દર્દી આવ્યો ડોક્ટરને બતાવવા માટે ગયો ડોક્ટરે દર્દીને તપાઈસો પછી ગોળી લખી દીધી અને ગોળી લખી પેલા દર્દીને આપીને એવું કીધું જો તારે સવાર બપોર અને સાંજ એક એક ગોળી લેવાની છે એક ગોળી સવારે એક બપોરે એક સાંજે પણ ગોળી મોઢામાં મૂકને એટલે તરત જ પાણીથી ગળે ઉતારી જવાની પાણી પીવાનું તરત ગળે ઉતારી જવાનું પછી એ દર્દી ગયો થોડી વાર થઈ એક બીજો દર્દી આવ્યો એને તપાઈશો એને ગોળી લખી આપી અને ગોળી લખી આપીને પછી એવું કહ્યું કે જો આ તને જે ગોળી લખી આપી છે ને એ તારે મોઢામાં મૂકવાની જીપ પર મૂકવાની પછી એને ચગડવાની પાણી નહીં પીતો એને ચગડ છે એને તું ચગડીશ ને એટલે ધીરે 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 ગોળી ઓગળી જશે અને તને એની મજા આવશે પછી એ દર્દીએ જતો રહ્યો એટલે ડોક્ટરના જે મિત્ર હતા એ મિત્રએ એવું પૂછ્યું કે તમે આવું કેમ કર્યું એકને તમે ગોળી આપીને એવું કહ્યું કે તું તરત ગળે ઉતારજે અને બીજાને તે ગોળી આપીને એવું કહ્યું કે તું ચગડજે આવું કેમ અને એ વખતે પેલા ડોક્ટર મિત્રએ જવાબ આપ્યો કે પહેલી વ્યક્તિને મેં જે ગોળી આપી હતી એ બહુ કડવી હતી અને કડવી હતી ને એટલે મેં એવું કહ્યું કે એને તરત ગળે ઉતારજે કારણ કે કડવી ગોળી ચગડાય નહીં કડવી ગોળી ચગડો તો આખા મોઢામાં કડવાશ ફેલાય એને ચગડવાની ન હોય એને ગળે ઉતારવાની હોય અને બીજી વ્યક્તિ એને મેં જે ગોળી આપીને એ બહુ મીઠી હતી એટલે મેં એને એવું કહ્યું કે તું ચગડજે કારણ કે એની તને મજા આવશે જીવનમાં પણ આ ગોળી જેવી કડવી અને મીઠી ઘટના બનતી હોય કડવી ઘટનાઓ ગળે ઉતારવા માટે હોય અને મીઠી ઘટનાઓ ચગડવા માટે હોય આપણે અવડું કરીએ છીએ મોટા ભાગના કડવી ઘટનાઓને જ જ કરે કે આવે તું કડવું છે અપમાન કર્યું કોઈ બોલી ગયું કોઈ કંઈ પણ કહી દીધું મૂક મોટું દિલ રાખીને માફ કરો સાહેબ અને એટલું યાદ રાખજો માફ કરનારનું કોઈ દીક કશું જ જતું નથી કશું જ જતું નથી માફ કરો ને અરે ભગવાનના જીવન સામે જુઓ સાહેબ અહીંથી આપણે આ બધા કાર્યક્રમોમાં આવીએ છીએ એક બાબત શીખવાની અહીંયા જેટલા લોકો બેઠાને જેટલા લોકો તમામે તમામ બધા વૈષ્ણવજનો છીએ બધા ભગવાનના ભક્તો છીએ બધા ગોપાલલાલના બાળકો છીએ પણ જાત સાથે જરા અંતરદ્રષ્ટિની વાત કરો કે આપણે કેટલા અવગુણોથી ભરેલા છીએ કેટલા અવગુણો કેટલા અવગુણો આપણામાં છે કેટલા સાહેબ ગણ્યા ગણાય ને વિણ્યા વિણાઈ ને એટલા બધા અવગુણો એ કોઈ એક વ્યક્તિમાં ભરેલા છે અને તોય ગોપાલલાલજી જો બધાને પ્રેમથી આવકારતા હોય તો આપણે એનામાંથી એ તો શીખીએ કે તમે આટલા અવગુણો છતાંય અમને આવકારો છો તો પરિવારના સભ્યોને અવગુણ સાથે મારે આવકારવા એનામાંથી એ શીખીએ સાહેબ અને એ જ મનોરથ છે આ સમજો આ જ મનોરથ છે એનામાંથી શીખવું

પણ પોતાનું જ સંતાન એ વાત કે તો એ વાત સ્વીકારે નહીં હું તમને એક ઉદાહરણ સાથે એક નાની વાર્તા સાથે સમજાવું તમને ખબર પડે એક વખત એક છોકરાએ પોતાના મિત્રના પપ્પા સાંભળજો પોતાના મિત્રના પપ્પા એને ફોન કર્યો અને ફોન કરીને એવું કીધું કે અંકલ અંકલ મારે તમારું એક કામ છે અંકલ મારે તમને મળવું છે અંકલ હું ક્યારે મળી શકું તરત એના મિત્રના પપ્પાએ કહ્યું બેટા હું ઓફિસે છું તારે મને ઓફિસે મળવું છે કે ઘરે મળવું છે પેલો કે અંકલ કોઈ ન હોય ત્યાં મારે તમને મળવું છે આપણે બે જ જણા હોય ત્યાં અલ તરત એના અંકલે કહ્યું કે બેટા તો એક કામ કર ઓફિસે આવી જા છોકરો ઓફિસે ગયો પછી પૂછ્યું એના મિત્રના પપ્પા એક બેટા શું કેવું તું કે પેલો છોકરો કે અંકલ અંકલ મારાથી એવી ભૂલ થઈ ગઈ છે હું બીજા કોઈને કહી શકું એમ નથી પણ મને એવું થયું હું કોને કહું અંકલ એટલે મને તમારો વિચાર આવ્યો કે મારી એ ભૂલ હું તમારી પાસે રજૂ સાંભળજો સમજો એ વખતે પેલો દીકરો એવું કે છે અંકલ અંકલ અમારા બધા મિત્રોમાં અમે ભેગા થયેલા એક મિત્રની જન્મદિવસની પાર્ટી હતી અમે બધા ત્યાં ગયા અંકલ મેં ક્યારેય સિગારેટ કે એવું પીધું નથી પણ ત્યાં બધા પીતા હતા ને તો પછી મેં સિગારેટ લીધી અને મેં સિગારેટ પીધી અંકલ ત્યાં થોડો મારાથી દારૂ પણ પીવાઈ ગયો પણ મને હવે પશ્ચાતાપ થાય છે કે બધાના પ્રવાહની અંદર મારાથી થઈ ગયું મારે શું કરવું મને ખબર પડતી નથી અને એ વખતે આ ભાઈ પોતાની ખુરશી ઉપરથી ઊભા થયા પેલા યુવાન કોલેજિયન દીકરાના માથા પર હાથ ફેરવતા ફેરવતા એને એવું કહે છે કે બેટા બેટા ચિંતા નહીં કર બેટા બેટા ભૂલ થાય બેટા બેટા અમે યુવાન હતા તો અમારાથી નહીં ભૂલ થતી બેટા તારાથી નહીં ભૂલ થાય કંઈ વાંધો નહીં બેટા ભૂલ થઈ ગઈ પણ હવે બેટા ધ્યાન રાખવું કે આ ભૂલનું પુનરાવર્તન ના થાય બેટા આ ભૂલ આપણે બીજી વખત ના કરીએ તું બેટા બહુ સારો છો બેટા કે તે મારી પાસે કબૂલું બેટા તારા સંસ્કાર ઉપર મને ગૌરવ છે એમ કરીને છોકરાના વખાણ કર્યા છોકરાને બહુ ગમ્યું છોકરાને સારું લાગ્યું અને પછી એ ભાઈ પોતાની ઘરે ગયા પોતાની ઘરે ગયા ઘરે જમી લીધું સમજો આ ઘટનાને ઘરે જમી લીધું અને પછી એનો દીકરો જે આની ઉંમરનો જ હતો એણે એવું કહ્યું દીકરા એક પપ્પા મારે તમારી સાથે વાત વાત કરવી કરવી છે 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 અને એકાંતમાં કે હાલ બેટા બોલ શું પોતાના દીકરા સાથે એકાંતમાં બેઠા અને પછી દીકરો એવું કહે છે પપ્પા 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 મારાથી આજે એક ભૂલ થઈ ગઈ પપ્પા બધા મિત્રોનો જ પેલા એક મિત્રનો જન્મદિવસ હતો બધા મિત્રો ભેગા થયા પપ્પા અમે ત્યાં ગયા અને બધા મિત્રો પછી એ દીકરો હળવેક થી એના પપ્પાને એવું કે છે પપ્પા પપ્પા મારે તમને તો નહોતું કેવું પણ મેં હિંમત એટલા માટે કરી કે મારો બીજો મિત્ર એ તમને વાત કહેવા માટે આવ્યો અને તમે એ વાત પ્રેમથી સાંભળી એની ભૂલ સ્વીકારી પપ્પા તમે બીજાની ભૂલ સ્વીકારો છો મારી ભૂલ કેમ નથી સ્વીકારી મારે એક એવું છે આપણે ગામના કેટલાય લોકોને સલાહ આપવા જઈએ છીએ સ્વીકારો થાય ભૂલ થાય ભૂલ સ્વીકારો સાહેબ ભૂલ સ્વીકારો નાનો નાનો દીકરો હોય નાની વહુ હોય કોઈ પણ પરિવારમાં કાંઈ કઈ નાની ભૂલ કરે જ સ્વીકારો એને એવું વાતાવરણ આપો તમારી યારે રજૂ કરી શકે ભૂલ કહી શકે આપણા સંસ્કૃતમાં એક બહુ સરસ વાત કરી છે પંચ વર્ષાણી દસ વર્ષાણી વર્ષાની પ્રાપ્તેમ પ્રાપ્ત સોલસે વર્ષે પુત્ર મિત્ર વદાચરેત કેટલી સરસ વાત છે કે બાળક નાનું હોય પાંચ વર્ષનું બહુ લાડ લડાવો દસ વર્ષ ત્યાર પછી ના એને જરૂર પડે તો ટપારો સેજ મારો પણ પ્રાપ્તેમ તું સોલસે વર્ષે પુત્ર મિત્ર વધા ચરેત બાળક જેવું સોળ વર્ષનું થાય એટલે તમારો મિત્ર બની જાય મારે વડીલોને એક એવું છે તમારા યુવાન દીકરાઓ અને દીકરીઓ જોડે મિત્ર જેવું વાતાવરણ રાખજો સાહેબ સાહેબ આપણા ઋષિ કહ્યું છે એ જ પ્રમાણે અન્ય દેશની કહેવત પણ એવું કહે છે કે જ્યારે તમારા દીકરાનો પગ તમારા બૂટમાં આવતો થઈ જાય ત્યારે તમારો દીકરો દીકરો નથી રહેતો તમારો મિત્ર બની જાય એની જોડે મિત્રની જેમ રહેવું અને બહેનોએ પણ દીકરીની આરે મિત્રની જેમ રહેવું એવું વાતાવરણ આપવું કે તમારી જોડે બધું જ ખુલીને કહી શકે યુવાનોને પણ મારે કહેવું છે કે માતા પિતાને થોડુંક સમજવા માટેનો પ્રયત્ન કરવાનો આપણે યુવાન છીએ તમે બધું તમારી રીતે સાચા ઘણી વખત યુવાનોને એવું થતું હોય આ બધા બુઢિયાઓ હારા કોઈ રીતે હમજતા જ નથી સાવ સત્તરમી અઢારમી સદીના છે દસ વાગે ઘરે આવી જજે આ તે કે કોઈ રીતે કોઈ વાત હમજતા જ તમે સાચા છો મારે યુવાનોને કેવું તમે સાચા છો પણ સામે પક્ષે આપણા માત પિતા પણ સાચા છે શું કામ એક વાત કહી અને પછી આપણે વાતને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ સાહેબ આ વાર્તાને જરા ધ્યાનથી સાંભળજો એક સામાન્ય વાર્તા પણ પરિવારમાં ઊભા થતા આપણા મોટા ભાગના પ્રશ્નનો જવાબ આપણને એક વાર્તામાંથી મળી જાય એક શિક્ષક હતા અને ગણિતના શિક્ષક વિદ્યાર્થીઓને ગણિત ભણાવે એક વખત પિરિયડ લેવા માટે વર્ગમાં ગયા એક છોકરાને ઊભો કરીને એને કહ્યું બેટા મને એક જવાબ આપ બેટા તારે મને સરવાળો કરીને જવાબ કહેવાનો છે હું તને એક સફરજન આપું ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય અલ પેલો છોકરો કે ચાર સાહેબને વિચાર આવ્યો કે આટલો સહેલો સવાલ આ જવાબ કા નથી આપતો અટવાય છે ક્યાં મુંજાય છે ક્યાં કદાચ એને મારો પ્રશ્ન બરોબર સાંભળ્યો ના હોય એટલે સાહેબે

હું તને એક કેરી આપું ફરીથી એક કેરી આપું અને ફરીથી એક કેરી આપું તો તારી પાસે કુલ કેટલી કેરી થાય છોકરો કે ત્રણ સાહેબ એકદમ રાજી થયા ખુરશી ઉપરથી કૂદકો માર્યો સીધો સાબાસ વેરી ગુડ બેટા બિલકુલ સાચો જવાબ મારો વિદ્યાર્થી કોઈ દી કાચો હોય જ નહીં બિલકુલ સાચો જવાબ છે બેટા એકદમ રાજી થઈ ગયા અને પછી પાછો મનમાન મનમાં પ્રશ્ન એ થયો કે આને કેરીમાં મેળ ખાઈ ગયો તારું સફરજનમાં કેમ લોચો પડતો તો અને એવું ચાલે નહીં મારે ક્લિયર તો કરાવવું પડે એટલે એને આ વિદ્યાર્થીને એવું કહ્યું જો બેટા તે જેવી રીતે કેરીનો જવાબ આપ્યો ને બેટા એ જ રીતે મને વિચારીને સફરજનનો જવાબ આપ બેટા સરખો જ જવાબ થાય છો હા બેટા હવે જો કેરીના જવાબની જેમ જ બેટા મને જવાબ સફરજનનો આપ હું તને એક સફરજન આપું ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય બેટા બેટા કેરી જે વો જવાબ બેટા સાહેબ પોતાના પોતાના માથાના વાળ ખેચા અને પછી ટાંકી ફાઇટી સાહેબ બધાની હાજરીમાં સાહેબે લીધો સાહેબ કે મૂરખ સરદાર આ કેરી ત્રણ થાય તો સફરજન ચાર કેવી રીતે થાય એટલે છોકરાએ દફતરમાં હાથ નાખીને એક સફરજન 12 કાઢ્યું કે મારા બાઈક ભાગમાં આપ્યુંસ ત્રણ તમે દેતા હતા ને એક મારા બાએ દીધું તો મારા બાનું ગણવાનું કે નઈ ગણવાનું તાર પાસે કેટલા થાય કેટલા થાય તણ તમારા એક મારા બાનું ચાર કેરી બાયે નહોતા આપેલ કેરી ત્રણ થઈ આપણે બધાને કેટલું હસવું આવ્યું પણ પરિવારના મોટા ભાગના પ્રશ્નો અહીંયા જ ઊભા થાય છે કારણ કે આપણે એમ માનીએ કે સફરજન ત્રણ એટલે અપેક્ષા રાખીએ કે સામે બધા સફરજન ત્રણ જ બોલે પણ સામે સફરજન ચાર બોલે ને એ સાચા હોઈ શકે કારણ કે એને દેખાતું હોય આપણને દેખાતું ના હોય મારે યુવાનોને એટલું કેવું છે યુવાન બહેનોને એટલું કેવું છે કે વડીલો આપણને કોઈ જગ્યાએ ટોકે તો એ સાચા હોય કારણ કે એને કેટલું દેખાતું હોય એ આપણને દેખાતું ના હોય અને એટલે ટોકતા હોય કે બેટા ત્યાં નહીં બેટા આટલું મોડું નહીં બેટા આમ નહીં એની ટોકણીમાં પણ પ્રેમ છે એ સમજો અને સામે વડીલોને છેલ્લી વાત એટલી કહી દઈએ કે તમે અહીંયા જેટલા વડીલ પુરુષો બેઠા છે મારે તમને કેવું છે કે આ પેઢી વચ્ચેનું અંતર દૂર કરવા માટે મહેરબાની કરીને નવી પેઢીને તક આપજો

એકદમ શાંતિથી આ વાતોને માણી રહ્યા છે આનો સ્પષ્ટ મતલબ એ થાય કે આ વાતો તમારા હૃદય સુધી પહોંચી રહી છે અને એટલે મારે આપને એક એવું છે કે આપડા પરિવારને જાળવવા માટે આપણી પેઢીઓ વચ્ચેનું અંતર ઓછું કરવા માટે પરિવારના સભ્યોની આત્મીયતા વધારે સુદ્રઢ કરવા માટે ત્રણ બાબતોની જે આપણે વાત કરી એકબીજાના સ્વભાવ સાથે એકબીજાનો સ્વભાવ મેળવીએ થોડુંક સહન કરીએ અને થોડુંક જથું કરતા શીખીએ માફ કરતા શીખીએ આ ત્રણે ત્રણ બાબત આપણે આત્મસાત કરી શકીએ એવી ગોપાલ લાલજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ અહીંયા આપણે બધા સરસ મનોરથની અંદર ભેગા થયા છીએ ત્યારે આપણે એમને એવું કહીએ કે અમે આપના સંતાનો છીએ અમારા જીવનનું અંતિમ લક્ષ્ય આપની પ્રાપ્તિ છે એ અમારા જીવનનું અંતિમ લક્ષ્ય છે અમારે આપના ચરણમાં આવવું છે આપનું સુખ જોઈએ છે પણ એ પહેલા અમે અહીંયા સંસારમાં રહેનારા સંસારી પ્રાણીઓ છીએ એટલે આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ આપ આપશો પણ સંસારી સુખ અમારા હાથમાં છે અને એટલે એ સુખ અમે પ્રાપ્ત કરી શકીએ આજે અહીંયા જે વાત થઈ એ વાતને આત્મસાત કરીને એ માટે તમે અમને બળ આપજો બુદ્ધિ આપજો સમજણ આપજો શક્તિ આપજો અને ગોપાલલાલજી આપણને સૌને એ પ્રકારની બળ બુદ્ધિ શક્તિ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના સૌને જય શ્રી કૃષ્ણ શૈલેષભાઈ ખૂબ સારી વાત કરી એઓને વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન જાળવી રાખશે પ્રથમ ઠાકોરજીના દર્શન કરશે અને આપણે એમને આપણી સુરત સૃષ્ટિ તરફથી ઠાકોરજી તરફથી આપણે એને આશીર્વચન રૂપી માન આપવું છે અને જે સન્માન આપવું છે એ સન્માનનો હેતુ પ્રભુ શ્રી ગોપાલલાલ તરફથી આશીર્વાદ રૂપી આપણે એને સાલ ઉપરનો ઓઢાડી અને માન આપવું છે કોઈએ જગ્યા છોડવાની નથી ખાસ ધ્યાન રાખજો કદાચ તમે તમારું સ્થાન છોડશો તો પાછળના ક્યાંય ઊભું રહેવાની પણ જગ્યા નથી અને ઠંડી પણ ઘણી છે એટલે જે મંડપમાં બેઠેલા ભાઈઓ અને બહેનો ભાગ્યશાળી પેલા લોકો ધરું છે એટલે તમે કંઈ ચિંતા કરતા નહીં પ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા છે આપણી પાસે આજના મુખ્ય પ્રવક્તા શૈલેષભાઈ સખપરિયા જેઓ જસમતભાઈના ખાસ મિત્ર છે અને જે ઉપરણો છે એ આપણા ગોપાલલાલનો સિમ્બોલ છે એ ઉપરણામાં પ્રભુના આશીર્વાદ છુપાયેલા હશે એ હેતુ સાથે આપણે શ્રીમાન જસમતભાઈને વિનંતી કરીએ કે શૈલેષભાઈને પ્રથમ ઉપરણો ઓઢાડી અને પ્રભુ શ્રી ગોપાલલાલ તરફથી આશીર્વતન પૂરા પાડશે અને જોરદાર